नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 SP चैप्टर 1 अंदर शेर सौंपणी। तो आप सौथी पहेला समझिए कि शेर सौंपणी एटले शू। तो शेर सौंपणी एटले कंपनी ने शेर प्रमाणपत्र परत करवा। आ ख्याल जे छे मात्र मृत स्वरूपना शेर ने ज लागू पड़े छे, एटले जे शेर जे छे ए दस्तावेज स्वरूपे होय, एटले प्रमाणपत्र स्वरूपे होय, जे सही सिक्का सहित एक दस्तावेज स्वरूपे जोवा मळे छे तेने मृत स्वरूपना शेर ने लागू पड़े छे, एटले शेर प्रमाणपत्र परत करवामां आवे, जेने कहेवामां आवे छे शेर सौंपणी। आगळ जोईए आपणे शेर सौंपणीमां संजोगो। तमारे संजोगो जे छे ए परीक्षामां मार्च 2018 बे गुणनी अंदर पूछायो छे। संजोगो जोईए आपणे, एमां पहेलुं शेर प्रमाणपत्र में शेर फेरबदली अंगे नोंध करवानी जग्या न होय त्यारे, के शेर सौंपणी ने संजोगो क्यारे बनी शके, तो शेर फेरबदली अंगे नोंध करवानी जग्या ना होय त्यारे। आगळ जोईए कि शेर प्रमाणपत्र फाटी जाय, के अमुक संजोग अनुसार एवुं पण बनी जाय छे कि प्रमाणपत्र फाटी पण जाय छे। આગળ જોઈએ શેર પ્રમાણપત્ર વાંચી શકાય તેમ ન હોય, તો જેટલી પણ વિગત અંદર દર્શાવેલી હોય એ વિગતનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે તમે જોઈ ના શકો ત્યારે। આગળ જોઈએ શેરનું એકત્રીકરણ કરવાનું હોય ત્યારે, એટલે તમામે તમામ શેરનું જે છે એકત્રીકરણ કરવાના હોય ત્યારે। આગળ જોઈએ શેરનું વિભાગીકરણ કરવાનું હોય ત્યારે, જ્યારે તેને વહેંચણી કરવાની હોય ત્યારે, તેના ભાગલા પાડવાના હોય ત્યારે। તો આ સંજોગો છે શેર સોંપણીના। તે સિવાય જો અંશતઃ ભરપાઈ થયેલા શેર પર હપ્તા બાકી હોય તો અને શેર જપ્તીના સંજોગો જોવા મળે છે। એ ઉપરાંત પણ જો પ્રેફરન્સ શેરની સમયમર્યાદા પૂરી થાય ત્યારે પણ જે છે એ શેર સોંપણીના સંજોગો જોવા મળે છે। તો આ હતું શેર સોંપણી। હવે જોઈએ આપણે આગળ શેર પર વિશેષ હક, એટલે કે તેને કહેવામાં આવે છે શેર લિયન। માર્ચ 2018 એક ગુણની અંદર શેર પર વિશેષ હક કોને કહેવાય તેમ પૂછાય ચૂક્યો છે। તો આપણે સમજીએ હવે કે કોઈ પણ દેવાદાર વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેના લેણદારોને તેના નાણાં પેટે દેવાદારની મિલકત પર કબજો, વેચાણનો લેણું વસૂલ કરવાનો હક મળે છે, જેને લિયન કે વિશેષ હક કહેવાય છે। એટલે કોઈ બી વ્યક્તિ જે છે દેવાદાર જે છે પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય, જો પૈસા તે ના ભરી શકે સમય અનુસાર મુદત જે આપેલી હોય તેની અંદર, તો જે લેણદાર જે છે લેણદાર પેટે જેટલા પણ નાણાં બનતા હોય તેને વસૂલ કરવા માટે જે દેવાદારની મિલકત હોય છે તે મિલકત પર કબજો પણ કરી શકે, વેચાણ પણ કરી શકે અને તેનું લેણું વસૂલ કરવાનો હક જે છે તે ધરાવે છે, તેને કહેવામાં આવે છે વિશેષ હક, એટલે કે લિયન। જ્યારે શેરહોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને શેરહોલ્ડરના શેરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે છે તેને શું કહેવામાં આવે છે, શેર લિયન। કંપની આવા હકનો ઉપયોગ કરી મતાધિકાર અટકાવી શકશે, શેર ફેરબદલી અટકાવી શકે, ડિવિડન્ડ બોનસ શેર પણ અટકાવી શકે। શેરહોલ્ડર્સ જે છે એ શેર પર આવવા જોગ નાણાં ન ચૂકવે તેના સંબંધમાં કંપની શેર પર વિશેષ હક એટલે કે લિયન ધરાવે છે। એટલે કંપનીનો પૂરેપૂરો હક બને છે કે જે શેરધારક જો સમયમર્યાદામાં હપ્તા ના ચૂકવે, કંપનીને ના ભરે ના આપે, તો કંપની જે છે એ શેરધારકની કોઈ પણ મિલકત ઉપર કબજો કરી શકે છે જે તે મિલકત ધરાવતા હોય તે અનુસાર। એટલે શેરધારકની શેર જે છે એ એક પ્રકારની મિલકત ગણવામાં આવે છે, એટલે કંપનીને જે છે
એ શેર પર તે કબજો પણ કરી શકે છે, તેનું વેચાણ પણ કરી શકે છે, તે માટેનો પૂરેપૂરો હક કંપની ધરાવે છે. આગળ જોઈએ આપણે શેર ડિવિડન્ડ. તમારે આ પ્રશ્ન પરીક્ષામાં 5 ગુણની અંદર પૂછાઈ શકે. તો સમજીએ આપણે શેર ડિવિડન્ડ એટલે શું. તો તમારે આ પ્રશ્ન જુલાઈ 2019ની અંદર વ્યાખ્યા જે છે એ 2 ગુણની અંદર પૂછાઈ ચૂકી છે. તો આપણે સમજીએ કે કંપની વર્ષના અંતે મળેલ નફામાંથી કરવેરા ચૂકવે છે, એટલે કરવેરા ચૂકવ્યા બાદ રહેતા નફાને વહેંચણી પાત્ર નફો કહે છે. એટલે જે વહેંચણી પાત્ર નફો હોય છે તેમાંથી કેટલોક નફો જે છે કંપનીમાં અનામત સ્વરૂપે રાખવામાં આવે છે. એટલે અમુક ટકા ભાગ જે છે અનામત સ્વરૂપે રાખવામાં આવે છે, અને અનામત રાખ્યા બાદ બાકીના જે નફો વધે છે એ બાકીનો નફો વધે તો શેરહોલ્ડર્સ વચ્ચે શું કરવામાં આવે છે, વહેંચણી કરવામાં આવે છે. એટલે કંપનીના માલિકો જે છે તે શેરહોલ્ડર્સને તેમના ધારણ કરેલા શેર પર વળતર તરીકે કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી જે ભાગ મળે છે તેને શું કહેવામાં આવે છે, શેર ડિવિડન્ડ કહેવામાં આવે છે, જેને આપણે ડિવિડન્ડ તરીકે ઓળખીએ છીએ. આમ ડિવિડન્ડ એટલે કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેરહોલ્ડર્સને જે ધારણ કરેલ શેરની વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ, જે રોકડ સ્વરૂપે હોય, શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે હોય, તે ભારત કંપનીના કાયદા મુજબ કંપની ફક્ત રોકડ સ્વરૂપે જ ડિવિડન્ડ વહેંચી શકે છે. એટલે ભારતીય કંપનીના કાયદા મુજબ જે કંપની જે છે એ નફાની વહેંચણી રોકડ સ્વરૂપમાં કરે છે. આગળ જોઈએ આપણે ડિવિડન્ડના પ્રકાર જે છે એ 2 પ્રકાર છે. એક તો પહેલું વચગાળાનું ડિવિડન્ડ અને બીજું આખર ડિવિડન્ડ, એ જેને કહેવામાં આવે છે વાર્ષિક ડિવિડન્ડ. વચગાળાનું ડિવિડન્ડ સામાન્ય રીતે અર્ધવાર્ષિક રીતે અપનાવવામાં આવે છે, જ્યારે વાર્ષિક ડિવિડન્ડ જે છે એ વર્ષના અંતે વહેંચણી પાત્ર નફામાંથી ચૂકવવામાં આવે છે. આજે ડિવિડન્ડ જે છે એ ઇક્વિટી શેરહોલ્ડર્સને પણ મળે છે અને પ્રેફરન્સ શેરહોલ્ડર્સ જે હોય છે તેમને પણ નફો મળે છે. ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપતા પહેલાં પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત દરે ચૂકવતા ડિવિડન્ડને પ્રેફરન્સ ડિવિડન્ડ કહેવામાં આવે છે. એટલે સૌથી પહેલાં ડિવિડન્ડ કોને મળે છે, પ્રેફરન્સ શેર ધારકોને, અને ત્યારબાદ જે છે એ ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. એટલે પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ ચૂકવ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ કેટલું ચૂકવવું તેની ભલામણ જે છે એ કોના દ્વારા કરવામાં આવે છે, સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. અને આ ભલામણ કરેલ ઇક્વિટી શેર ડિવિડન્ડ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેરહોલ્ડરો દ્વારા મંજૂર કરવામાં આવે છે. વધુમાં વધુ 30 દિવસમાં કંપની દ્વારા ઇક્વિટી ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે. ઇક્વિટી ડિવિડન્ડ જે છે કંપનીના નફા પર આધારિત રાખે છે કે કંપનીએ કેટલા પ્રમાણમાં નફો કરેલો છે. કંપની માટે નાણાંની જરૂરિયાત ધ્યાનમાં લઈ સંચાલક મંડળ ડિવિડન્ડનો દર નક્કી કરે છે. એટલે ડિવિડન્ડના જે પર્સન્ટેજ હોય છે એ પર્સન્ટેજ જે છે કંપની પહેલાંથી ફાઇનલ કરી લે છે. આમ ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કરવું અને વહેંચવું કાયદેસર રીતે ફરજિયાત નથી, તેમજ તેનો દર પણ દર વર્ષે બદલાઈ શકે છે. આ હતું ડિવિડન્ડ. ત્યારબાદ તમારે સ્વાધ્યાયની પ્રેક્ટિસ કરવાની છે, જેમાં તમારે જો અહીંયા વિકલ્પો દર્શાવેલા છે તમારે આ પ્રશ્નના માધ્યમ દ્વારા પ્રેક્ટિસ કરવાની રહેશે. તમે નોટબુકની અંદર પણ આ પ્રશ્નો લખીને પ્રેક્ટિસ કરી શકો છો. 1 માર્ક્સના પ્રશ્નો અહીંયા તમારે દર્શાવેલા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3માં ટૂંકમાં જવાબ દર્શાવેલા છે. ત્યારબાદ ક્વેશ્ચન 4ની અંદર મુદ્દાસર જવાબો દર્શાવેલા છે.
અને છેલ્લે ક્વેશ્ચન 5 ની અંદર વિસ્તારપૂર્વક જવાબો દર્શાવેલા છે. તમારે આ પ્રશ્ન નોટબુકમાં લખીને તમારે પ્રેક્ટિસ પણ કરી શકો છો. તો અહીંયા તમારે ચેપ્ટર પૂર્ણ થાય છે.